ડીઝલ કાર બનાવવાનો બંધ કરો નહીં તર એટલો ટેક્સ લગાડી શું કે નીતિન ગડકરીએ કંપનીઓને કેમ આપી ચેતવણી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સીઆઈઆઈના એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ કારને લઈને મોટી વાત કહી છે નીતિન ગડકરીએ લોકોને ડીઝલ વાહનોને જલ્દી અલવિદા કહેવાની સલાહ આપી હતી એટલું જ નહીં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટરે કાર ઉત્પાદક કંપનીઓને ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરવાની પણ અપીલ કરી હતી નીતિન ગડકરી ઈંધણથી થતા પ્રદૂષણ અને તેની આયાત ઓછી કરવાની અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો હું આ વાહનો પર એટલો ટેક્સ લગાવીશ કે વાહન વેચવું મુશ્કેલ થઈ જશે આપણે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોને છોડીને પ્રદૂષણ મુક્ત થવા માટે નવો રસ્તો અપનાવવો પડશે હું નાણાં મંત્રી પાસે ડીઝલ વાહનો પર દસ ટકા વધારાના જીએસટીની માંગ કરીશ નીતિન ગડકરીએ પોતાની કાર વિશે જણાવ્યું હતું કે મારી કાર ઇથેનોલથી ચાલે છે જો તમે આ કારની પેટ્રોલ સાથે સરખામણી કરો તો તેની કિંમત પચીસ રૂપિયા પ્રતિ કિલોમીટર છે જ્યારે ઇથેનોલની કિંમત તેનાથી પણ ઓછી છે એક લીટર ઇથેનોલની કિંમત સાહીઠ રૂપિયા છે જ્યારે પેટ્રોલની કિંમત એકસો વીસ રૂપિયાથી વધુ છે નીતિન ગડકરીએ કહ્યું કે આજના સમયમાં ઇલેક્ટ્રિક સ્કૂટર કાર અને બસ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે